હોસ્પિટલ પર થયેલા હુમલાના વિરોધમાં આઈએમએનું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ રાખવાના એક દિવસીય હડતાલના એલાનના પગલે મહીસાગર જિલ્લાના ખાનગી હોસ્પિટલોમાં તમામ ડોક્ટરો હડતાલ પાડી, જોકે ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં આઈએમએનું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ રાખવાના એક દિવસના એલાનના પગલે મહીસાગર જિલ્લાના વિવિધ ખાનગી હોસ્પિટલના 100થી વધુ ડોક્ટરો ઓપીડી બંધ રાખી વિરોધમાં જોડાયા હતા. તેમની સાથે આઈએમએના સમર્થનમાં આયુર્વેદ હોમિયોપેથીના ડોક્ટરોએ પણ ક્લિનિક બંધ રાખી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે ડોક્ટર દ્વારા ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. આજની બધા ડૉક્ટરોની હડતાલ છે એ પ્રતિકાત્મક હડતાલ છે. આમાં ઇમરજન્સી તો દરેક અટેન્ડ કરવાના છે, દરેક ડૉક્ટર અટેન્ડ કરવાના છે, માત્ર ઓપીડી બંધ રહેશે. અને આનો હેતુ ઉપર ઓથોરિટી આનું ધ્યાન લે, આ ઘટનાની નોંધ લે ગંભીર રીતે અને એને રોકવા માટે કડકમાં કડક સજાની જોગવાઈ કરે કાયદામાં. એનો હેતુ આ છે. અહીંયા આ ઘટના માત્ર કલકત્તા પૂરતી મર્યાદિત નથી, પણ આ ઘટના અવારનવાર ગુજરાતમાં પણ થયા કરે છે, આપણે સાંભળીએ છીએ સમાચારમાં. એટલે આ આ આખા ડૉક્ટર આલમને લાગે વળગે છે, માત્ર કલકત્તાવાળાને લાગે વળગે એવું નથી. એટલે આ આ આ હડતાળ પરથી કંઈક આપણી ઉપરની ગવર્મેન્ટ અને ઓથોરિટી કંઈ વસ્તુને કન્સિડર કરે અને એના માટે કંઈક સારા કાયદા બનાવે તો ડૉક્ટરો પર થતા હુમલાઓ રોકી શકાય અને ડૉક્ટરો નિર્ભયપણે પોતાનું કામ કરી શકે. સાહેબ, આમાં આપણે લુણાવાડાની બધી હોસ્પિટલો જોડાઈ છે. હા હા હા, લુણાવાડાની બધી હોસ્પિટલોમાં જોડાયેલી છે, માત્ર લુણાવાડાની, ગુજરાતની પણ બધી જ હોસ્પિટલો જોડાયેલી છે. અને આ તો બધા લોકોને લાગે વળગે છે, બધા ડૉક્ટરોને લાગે વળગે છે એવો પ્રશ્ન છે. એટલે બધાએ જોડાવવું જ જોઈએ, અમને બધા એકબીજાને સાથ આપવો જ જોઈએ. શું નામ સાહેબ? હા, ડૉક્ટર હર્ષદ વી ઠક્કર, પૂજા હોસ્પિટલ, લુણાવાડા. ઇકબાલ શેખના રિપોર્ટ, મહીસાગર.